Welcome my little kids. How are you all? I hope you all are fine. Okay kids, કેવી ગઈ કેવું ગયું તમારું વેકેશન? રજાઓ કેવી ગઈ તમારા બધાની? બહુ જ સરસ ગઈ. વાવ, ચાલો વેકેશન ની અંદર છે તમે બધાએ અલગ અલગ રમતો રમી હશે, એક્ટિવિટી રમી કરી હશે, રાઈટ? ખૂબ બધો એન્જોયમેન્ટ કર્યું હશે. પણ ઘરમાં રહીને, રાઈટ, આ વખતમાં વેકેશનમાં બહાર જવું પોસિબલ નહોતું. અમુક કિડ્સે છે એ કંઈક મમ્મીને હેલ્પ કરી હશે, કંઈક પોતે છે એ કંઈક આવી રીતે રમત રમ્યા હશે, નવી નવી રમત રમ્યા હશે, રાઈટ? અને આ રીતે છે એ વેકેશનનો સમય છે એ એન્જોય કર્યો હશે. તો કિડ્સ, હવે તમે બધા કયા સ્ટાન્ડર્ડની અંદર આવી ગયા? યસ, ફોર્થ ગ્રેડની આવી, ફોર્થ ગ્રેડની અંદર આવી ગયા, રાઈટ? હવે આમ મોટા મોટા થઈ ગયા એવું ફીલ થાય છે ને? સરસ સરસ, તો તમે બધા ફોર્થ ગ્રેડની આવી અંદર આવી ગયા, રાઈટ? તો હવે છે ને ફોર્થ ગ્રેડની અંદર આવી ગયા છીએ આપણે. તો આપણે ફોર્થ ગ્રેડની અંદર છે ને આપણી જે બુક છે ને ગુજરાતી વિષયની, એ બુક બહુ જ સરસ આપેલી છે. આ બુકની અંદર અલગ અલગ કવિતાઓ આપેલી છે, ચેપ્ટર્સ આપેલા છે. ચેપ્ટર્સ છે ને કિડ્સ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ આપેલા છે, રાઈટ? તો એ તમને સમજવાની બહુ મજા આવશે. અને સમજતા સમજતા છે એ આપણને ઘણું બધું નોલેજ પણ મળી જશે, રાઈટ? તો આ રીતે છે સરસ મજાની બુકનો આપણે ફોર્થ ગ્રેડની અંદર અભ્યાસ કરવાનો છે. તો એમાંનું જે પહેલું છે ને એ કાવ્ય આપેલું છે આપણને, અને કાવ્યનું નામ છે માતૃભૂમિ. કાવ્યનું નામ શું છે? માતૃભૂમિ, બરાબર છે? તો આ કાવ્યની અંદર છે ને એ આપણી માતૃભૂમિ છે એ કોને કહેવાય, માતૃભૂમિ છે એ એનું ઋણ હોય, આ બધી વસ્તુ શું છે એ આપણે આ કાવ્યની અંદર આપણે છે એ ભણીશું. હવે સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે માતૃભૂમિ એટલે શું થાય, કોને ખબર છે? ચાલો, માતૃભૂમિ એટલે શું થાય, કોને ખબર છે? નથી ખબર? કારણોને હું તમને કહી દઉં. જો કિડ્સ, માતૃભૂમિ એટલે શું ખબર છે? કે જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો હોય, જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો હોય એ આપણે શું કહેવાય? માતૃભૂમિ કહેવાય, રાઈટ? માનો કે આપણે બધાએ જન્મ છે એ ભારતની ભૂમિ ઉપર લીધો છે, તો ભારત છે એ શું છે? આપણી માતૃભૂમિ કહેવાય. કોઈ એવો કેવો વ્યક્તિ હોય કે જેને છે એનો પોતાનો જન્મ છે એ અમેરિકાની અંદર થયો છે, તો અમેરિકા છે એ બી શું કહેવાશે? માતૃભૂમિ કહેવાશે, રાઈટ? હવે આપણો જન્મ છે એ માતૃભૂમિ ભારતની અંદર થયો છે, રાઈટ? ભારતની અંદર આપણો જન્મ થયો છે, પછી આપણે આગળ ખૂબ અભ્યાસ કરીએ અને માની લો કે અમેરિકા છે આપણે જોબ કરવા જાય, તો પણ આપણી માતૃભૂમિ કઈ કહેવાશે? માતૃભૂમિ કઈ કહેવાશે? જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો, તો અમેરિકામાં એ રહેનાર વ્યક્તિની માતૃભૂમિ કઈ કહેવાશે? ભારત છે એની શું કહેવાશે? માતૃભૂમિ. માતૃભૂમિ છે ને એને ઇંગ્લિશમાં મધરલેન્ડ કહેવાય છે. શું કહેવાય છે? ઇંગ્લિશમાં મધરલેન્ડ કહેવાય છે, રાઈટ? તો આપણને બધાને હવે ખ્યાલ આવી ગયો કે જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે એ આપણે શું કહેવાય? માતૃભૂમિ કહેવાય, રાઈટ? આપણે બધાએ ભારત દેશની અંદર જન્મ લીધો છે, એમાં આપણે ગુજરાત રાજ્યની અંદર જન્મ લીધો છે, એમાં મોટા ભાગના લોકોનો જન્મ છે કે રાજકોટમાં થયો છે, તો એ આપણે શું કહેવાય? માતૃભૂમિ કહેવાય, બરાબર? તો આ કાવ્યની અંદર છે ને એ ભારત આપણી જે માતૃભૂમિ છે ને એની અસ્મિતા વિશે છે એ આપણે વાત કરવાના છે, એના વિશે છે એ આપણે સમજ મેળવવાની છે, રાઈટ? પણ કિડ્સ, એ બધી સમજ આપણે મેળવીએ ને એ પહેલા કાવ્યમાં આવનારા થોડા કઠિન શબ્દો, શબ્દાર્થ હોય ને એના વિશે છે એ આપણે માહિતી મેળવવી છે. તો આપણને શબ્દો છે ને એનો અર્થ સમજાઈ ગયો હશે ને, તો આપણને કવિતા છે, કાવ્ય છે એ સમજવું સહેલું પડશે, બરાબર છે? તો ચાલો સૌથી પહેલા છે
છે ને આ કાવ્યના આપણી શ્રદ્ધા છે ને એ બીબીટીના માધ્યમ દ્વારા એ સમજીએ. ગુજરાતી ધોરણ 4 ચેપ્ટર 1 માતૃભૂમિ. આ ચેપ્ટરના આપણે શબ્દાર્થ જોઈએ. ઓકે, સૌથી પહેલું ચિત્ર આપણને આપેલું છે માતૃભૂમિ, એને ઇંગ્લિશમાં મધરલેન્ડ કહેવાય છે. માતૃભૂમિને ઇંગ્લિશમાં શું કહેવાય છે? મધરલેન્ડ. હવે ચિત્રને ઓબ્ઝર્વ કરો તો કિડ્સ, ચિત્રને ઓબ્ઝર્વ કરો. યસ, ચિત્રની અંદર શું દેખાય છે કિડ્સ તમને? તો કે તમે એવું કહેશો કે દીદી અમને તો ચિત્રની અંદર છે ને ભારત માતા દેખાય છે, જેણે હાથમાં ભારતનો ઝંડો પકડેલો છે અને આપણો ભારતનો નકશો છે એ આપણને દેખાય છે. તો કે માતૃભૂમિ એટલે શું? કે આપણો ભારત દેશ કે જ્યાં આપણે જન્મ લીધો છે, આપણો ભારત દેશ કે જ્યાં આપણે આપણો જન્મ લીધેલો છે. તો જે ભૂમિ ઉપર આપણે જન્મ લીધો હોય એ ભૂમિને શું કહેવાય? માતૃભૂમિ, રાઈટ? તો આપણા બધાનો જન્મ છે એ કયા દેશમાં થયો છે? તો કે ભારત દેશમાં થયો છે. તો ભારત દેશ છે એ આપણે શું થઈ? માતૃભૂમિ થઈ. શું થઈ? ભારત દેશ છે એ આપણો શું થયો? આપણી માતૃભૂમિ થઈ, રાઈટ? જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? મધરલેન્ડ, રાઈટ? જો અહીંયા આપણી આપણા ભારત માતા છે એ ઉભેલા છે. હવે ભારત માતા છે ને જેટલા જેટલા આપણો ભારતનો એરિયા છે એટલા એરિયામાં છે એ પોતે ઉભેલા છે. તો ભારત માતા છે એ આપણી શું થઈ? ભારત દેશને આપણે માતા પણ માતા સાથે સરખાવ્યું છે, રાઈટ? તો એ આપણી શું થઈ? આપણી માતૃભૂમિ થઈ, રાઈટ? વધારે હું છે એ તમને એના વિશે સમજાવટ જ્યારે કવિતા સમજાવીશ ત્યારે હું તમને પરિચય આપીશ માતૃભૂમિ વિશે, રાઈટ? તો એટલે અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે માતૃભૂમિ એટલે એવી ભૂમિ કે જે ભૂમિ ઉપર આપણો જન્મ થયો હોય, બરાબર છે? ઓકે, ત્યારબાદ સ્વર્ગ. સ્વર્ગ એટલે કે પેરેડાઇઝ. સ્વર્ગ એટલે કે પેરેડાઇઝ. સ્વર્ગ એટલે કેવી જગ્યા ખબર છે કે જ્યાં છે એ ખૂબ બધી સુખ સુવિધાઓ હોય, સગવડો હોય, ખાવા પીવા માટે છે તમે જોવો તો તમને બધી વસ્તુઓ છે એ મળી જાય. ટૂંકમાં સુખ સાહેબી જે પ્રદેશ જે જગ્યાએ છે એ જગ્યાને સ્વર્ગ માનવામાં આવે છે, રાઈટ? આવી રીતે અપ્સરાઓ હોય ફરતી હોય, રાઈટ? સુખ જેટલી વસ્તુનું હોય ને એ બધું સ્વર્ગમાં હોય એવું માનવામાં આવે છે. તો હવે આપણે સ્વર્ગ છે એને આપણે જોયું તો નથી, એ કોઈ એવો દેશ તો નથી કે આપણે એને જઈને ફરી આવીને જોઈ આવીએ કે સ્વર્ગ કેવું છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી છે જો આપણે સારા કર્મ કર્યા હોય તો સ્વર્ગ છે એ આપણને મળે છે. તો મૃત્યુ પછી તો કોઈ આપણને કહેવા નથી આવતું કે સ્વર્ગની અંદર આવું હતું આવું હતું, નથી કહેવામાં આવતું ને. તો સ્વર્ગ એટલે કેવું? કે જ્યાં આપણને સુખ સાહેબીઓ જોવા મળે છે, રાઈટ? પછી આપણે જોઈએ કે સ્વર્ગ છે ને આપણે આમ નરી આંખે નથી જોયું, પણ ભારતની ભૂમિ છે ને એને સ્વર્ગ સાથે સરખાવવામાં આવેલી છે. ભારતની ભૂમિ છે એને સ્વર્ગ સાથે સરખાવવામાં આવેલી છે કે અહીંયાની બધી જગ્યાઓ છે, બધી વસ્તુઓ છે એ સ્વર્ગ જેવી છે કે સુખ જ આપે છે લોકોને. શું આપે છે? સુખ જ આપે છે. આપણે આપણા દેશમાં રહેતા હોય તો આપણને આપણો દેશ તો ગમતો જ હોય ને, અને જો આપણને આપણો દેશ ગમતો જ હોય તો આપણને એની તમામ બાબતો છે એ ગમવાની જ છે. તો આપણા દેશની જે ભૂમિ છે, ભારતની જે ભૂમિ છે એને સ્વર્ગ સાથે સરખાવવામાં આવેલી છે કે અહીંયા સ્વર્ગ જેવી જ વસ્તુઓ આવેલી છે. સ્વર્ગ છે એ કોઈ જોવા નથી ગયું,
પણ ભારત દેશ છે એ મારો કેવો છે કે સ્વર્ગ જેવો જ છે, રાઈટ? ત્યારબાદ જોઈએ આપણે તો કે વાણી, વાણી તો ટ્યુન, વાણી તો ટ્યુન, આપણે જે બોલીએ છીએ ને એને વાણી કહેવાય છે. હવે વાણી છે ને એ કેવી હોય, સારી પણ હોય અને ખરાબ પણ હોય. જો બોલવામાં છે ને એ વિવેક ખૂબ જરૂરી છે, રાઈટ? જો ઘણા લોકો છે એ ખૂબ સારી સારી બાબતો બોલતા હશે તો આપણને છે ને એને સાંભળવા ગમતા હોય, રાઈટ? જે એ આપણને જે વસ્તુ કહે તો એ વસ્તુ આપણને એની માનવી ગમે, રાઈટ? તો એને છે એ વાણીનો સારો ઉપયોગ કર્યો કે એ મધુર ભાષામાં જ બોલે, જે કાંઈ પણ બોલે તો એ મધુર ભાષા એટલે કે મીઠી ભાષામાં બોલે, પ્રેમથી બોલે, શાંતિથી બોલે, તો એ આપણને એ વ્યક્તિની વાત છે એ શું ગમશે એની, એ વ્યક્તિની વાત છે આપણને માનવી ગમશે, સાંભળવી ગમશે ને. પણ કોઈ વ્યક્તિ એવી હોય કે જે હંમેશા કર્કશ અવાજમાં કે જે આપણા કાનને ન ગમે એવા અવાજમાં વાતો કરતી હોય, ખરાબ શબ્દનો ઉપયોગ કરતી હોય, ઝઘડા જ કરતી હોય, રાઈટ? ખરાબ શબ્દોનો ઉપયોગ કરતી હોય તો એ વ્યક્તિની વાણી આપણને સાંભળવી ગમશે આપણને? કોઈ આપણને પ્રેમથી બોલાવે એ આપણને ગમે કે કોઈ આપણને છે એ આપણું ઇન્સલ્ટ કરી નાખે, અપમાન કરી નાખે, આપણને ખરાબ શબ્દો કહીને બોલાવી, કઈ વ્યક્તિ ગમે આપણને? તો કે આપણને છે પ્રેમથી બોલાવે એ ગમે ને. તો વાણી એટલે કે અકોર્ડિંગ ટુ ચેપ્ટર અહીંયા ટ્યુન આપેલું છે, રાઈટ? વાણી એટલે કે કેવું કે બોલવું, આપણું સારું સારું બોલવું, રાઈટ? તો વાણી એટલે અકોર્ડિંગ ટુ ચેપ્ટર ટ્યુન, રાઈટ? ત્યારબાદ જોઈએ આપણે લોહી. લોહી એટલે કે બ્લડ, રાઈટ? આપણા બધાના શરીરની અંદર છે એ લોહી વહેતું હોય છે અને એ લોહીનો રંગ બધી વ્યક્તિને લાલ જ હોય છે, રાઈટ? ભગવાને એવા કાંઈ પણ ભેદભાવ નથી રાખેલા કે આ વર્ગના વ્યક્તિનું લોહી છે એ ગ્રીન કલરનું, આ વર્ગના વ્યક્તિનું લોહી છે એ યલો કલરનું, કે આ દેશના વ્યક્તિનું લોહી છે એ અલગ કલરનું. દુનિયામાં તમામ લોકોના લોહીનો રંગ છે એ કેવો રાખેલો છે ભગવાને? લાલ રંગનો જ રાખેલો છે, રાઈટ? તો લોહીને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? બ્લડ. ત્યારબાદ જોઈએ આપણે ટેક એટલે કે પ્લેચ. તમે સ્કૂલમાં જ્યારે આવતા ને કિડ્સ, ત્યારે આપણે પ્રેયરની અંદર છે આ રીતે પ્લેજ બોલાવતા, ગુજરાતીની અંદર એ બોલાવતા કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, રાઈટ? તો આવી રીતે જો અહીંયા ટીચર કેવી રીતે હાથ આગળ રાખીને બધા સ્ટુડન્ટ્સને પ્લેજ કરાવે છે, લેવડાવે છે. પ્લેજ એટલે કે શું? ટેક, પ્રતિજ્ઞા, નિયમ લેવો, રાઈટ? આ રીતે આપણે બોલતા ને ભારત દેશ વિશે, આપણે ટેક લેતા કે હું મારા દેશને વફાદાર રહીશ, એનું સારું જ બોલીશ, રાઈટ? તો પ્રતિજ્ઞાઓ છે ને, ટેકને પ્રતિજ્ઞા પણ કહેવાય, કે ઘણા બધા પ્રકારની છે પ્રતિજ્ઞાઓ હોય અને પ્રતિજ્ઞા છે એ પોઝિટિવ જ હોય છે હંમેશા. કેવી હોય છે પ્રતિજ્ઞા? પોઝિટિવ જ હોય છે. માનો કે ઘણા વિદ્યાર્થીઓ છે એ મૂળ આવડતા હોય તો એ પછી પ્રતિજ્ઞા લે કે હવેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હંમેશા વહેલો ઉઠીશ. ઘણા વિદ્યાર્થીઓ છે એ શાળામાં મૂળ આવતા હોય તો એ પ્રતિજ્ઞા લે કે હવેથી હું શાળાએ વહેલો જ આવીશ, સમયસર જ આવીશ. તો કંઈક નિયમ લેવો તો એને શું કહેવાય? પ્રતિજ્ઞા લેવી. તમારો બર્થડે હોય ને ત્યારે તમારા મમ્મી પપ્પા તમને એમ કે તું છે ને હવે કંઈક નિયમ લે, તારો બર્થડે છે ને તો તું કંઈક નિયમ લે કે હવે તું આવું કરીશ. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એવો નિયમ લે
કે હવેથી હું છે ને મારા મમ્મી પપ્પાને દરરોજ પગે લાગીશ, રાઈટ? તો આવી કંઈક ને કંઈક છે બધા લોકો પ્રતિજ્ઞાઓ લેતા હોય છે, તો તમે પણ કિડ્સ બધાએ કંઈક ને કંઈક છે ને પ્રતિજ્ઞા લેજો, રાઈટ? કે હવેથી હું આ કરીશ, હવેથી હું આ કરીશ, અને તમે કઈ પ્રતિજ્ઞા લીધી ને એ વસ્તુ છે એ મને ખાસ જણાવજો. આપણે એડવાઇઝરીમાં મળશું ને તો હું બધા લોકોને પૂછીશ, અથવા ગમે ત્યારે કંઈક ચાન્સ મળશે મને તમને મળવાનું, તો તમને બધા લોકોને પ્રશ્ન કરીશ કે ચાલો તમે કઈ પ્રતિજ્ઞા લીધી. પછી તમારા મમ્મી પપ્પાને ફોન કરીને પૂછીશ પણ ખરી કે તમે આ પ્રતિજ્ઞા લીધી છે એ પાડે છે? ચાલો પ્રોમિસ પ્રોમિસ બધાએ નક્કી કર્યું તું કઈ પ્રતિજ્ઞા લઈશી? વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. પ્યારી એટલે કે લવિંગ. પ્યારી એટલે કે લવિંગ. હવે ભારતની માતૃભૂમિ છે કેવી છે? પ્યારી છે, લવિંગ છે, આપણને ખૂબ પ્રેમ કરવાવાળી છે, ખૂબ પ્રેમ કરે છે. આપણી માતૃભૂમિ છે એ આપણને શું કરે છે? ખૂબ પ્રેમ કરે છે. કે જે માતા પોતાના બાળકને પ્રેમ કરે એમ જ આપણી માતૃભૂમિ છે એ આપણને શું કરે છે? પ્રેમ કરે છે. એટલે જ તો આપણે બધાને સાચવીને રાખ્યા છે ને આપણી માતૃભૂમિએ, રાઈટ? જો અહીંયા એક માતા છે એ પોતાની બાળકીની ખૂબ બધો પ્રેમ કરે છે, એવી જ રીતે આપણી ભારતની માતૃભૂમિ છે એને આપણે બધા શું કહેવાય? સંતાનો કહેવાય, બાળકો કહેવાય. તો આપણી માતા પણ, આપણી ભારત માતા પણ આપણને બધાને ખૂબ પ્રેમ કરે છે. તો પ્યારી તો લવિંગ, પ્યારી તો લવિંગ, રાઈટ? નેક્સ્ટ જોઈએ આપણે. કિડ્સ અહીંયા બે શબ્દો આપેલા છે, પ્રાણ એટલે કે લાઈફ. તો એનું છે ને ચિત્ર પોસિબલ નથી, કે પ્રાણ એટલે કે આપણું જીવન, આપણું જીવ, તો એનું ચિત્ર ન હોય ને પોસિબલ, એટલા માટે મેં નથી લીધું. પ્રાણ એટલે કે આપણી લાઈફ, રાઈટ? આપણામાં જો જીવ હશે તો જ આપણી જિંદગી છે, આપણી લાઈફ છે એ ચાલુ રહેશે, રાઈટ? આપણામાંથી પ્રાણ ઉડી જાય તો ડૉક્ટર કહી દે કે આની ડેથ થઈ ગઈ છે, આપણા શ્વાસ ચાલે તો જ આપણે લોકો જીવી શકીએ છીએ, રાઈટ? તો પ્રાણ તો લાઈફ. પછી છે અહીંયા વર્ગ એટલે કે ક્લાસ. પણ આ કવિતામાં વર્ગ છે ને એ ક્લાસરૂમવાળો વર્ગ નથી, એને અલગ રીતે વર્ગને લેવામાં આવેલો છે. તો વર્ગ એટલે કે ક્લાસ, પણ આપણે સ્કૂલનો ક્લાસરૂમ નહીં, અહીંયા વર્ગને બીજા અર્થની અંદર છે એ લેવામાં આવેલો છે. તો એ હું જ્યારે તમને કવિતા સમજાવીશ ત્યારે એના વિશે વધારે માહિતી આપીશ. અત્યારે તમે એટલું યાદ રાખો, વર્ગ એટલે ક્લાસ, વધારે મિનિંગ એને હું તમને કવિતામાં સમજાવીશ. ઓકે, ચાલો, થેન્ક યુ. લોહી, ટેક, માતૃભૂમિ, સ્વર્ગ, સ્વર્ણ, આ બધા શબ્દ વિશે છે એ આપણે માહિતી મેળવી લીધી. હવે કિડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને એ કાવ્ય સમજીશું, રાઈટ? પહેલા શબ્દો સમજી લીધા, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને એ આપણે કાવ્ય સમજીશું, બરાબર? તો આજના સેશનના અંતે વર્કશીટમાં શું કરશું? વર્કશીટમાં આજે આપણે શબ્દાર્થ સમજ્યા ને એ જ શબ્દાર્થ છે એ આપણે આપણી સીડબલ્યુ બુકની અંદર આપણે લખીશું. હવે વાત આવી સીડબલ્યુ બુકની, તો કિડ્સ સીડબલ્યુ બુક માટે તમને કહી દઉં છું આપણે કઈ રીતે લેવાની છે. જે રીતે થર્ડ ગ્રેડની અંદર આપણે ડબલ લાઈન બુક લીધા હતા ને, જેમાં ડબલ લાઈન બુકની અંદર તમે લખતા હતા, સેમ ફોર્થ ગ્રેડની અંદર પણ આપણે ડબલ લાઈન બુક જ લેવાની છે. બુકની અંદર લખવાનું છે કઈ રીતે? તો કે જે રીતે મેં તમને પીડીએફ મોકલાવેલી હોય એમાં જે રીતે હેડિંગ આવે
આપેલું હોય, લાઈન સ્કીપ કરેલી હોય, જે રીતે મેં અમુક અમુક જગ્યાએ છે વચ્ચે લાઈન ડ્રો કરીને બે પાર્ટ કરીને લખ્યું હોય, તો સેમ એ જ રીતે તમારે તમારી બુક પ્રિપેર કરવાની છે. ખાસ વસ્તુનું ધ્યાન રાખજો, જે અમે લાઈન સ્કીપ કરી છે તે તમારે પણ લાઈન સ્કીપ કરવાની છે. પ્રોપર હેડિંગ અને પ્રોપર આપણા રાઇટિંગ હોવા જોઈએ. પછી આપણે આપણી બુક થી જો બે ગમે એક્ઝામ વખતે છે ને વાંચન કરવું ગમે, બરાબર છે ને, તો CW બનાવતી વખતે છે એ આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે કિડ્સ, ચાલો તો હવે ફરી મળશું ને ત્યારે કવિતામાં કવિતા છે એ આપણે વધારે સમજીશું. ત્યાં સુધી બાય બાય.